પોલીસે પ્રજાની રક્ષક કહેવાય, પરંતુ આ રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાનું શું થાય? આ સવાલ એટલા માટે કારણ કે અમદાવાદમાં એક પોલીસ કર્મચારીના ત્રાસથી ગીતા મંદિર વિસ્તારમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી હોવાના પણ આક્ષેપો થાય છે. પીએસઆઈના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનો વૃદ્ધે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા પોલીસે કાયદાના પાઠ ભણાવવા પીએસઆઈ સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ ગીતા મંદિર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પ્રેમજીભાઈ રેવરે સોમવારે સાંજે આત્મહત્યા કરી. પરિવારજનોને તેમની સુસાઇડ નોટ મળી, જેમાં બિગ બજાર ચોકીના પીએસઆઈ પી કે ગોહિલ અને તેમની દુકાનના પાડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનું કારણ આ જ છે કે અમને ન્યાય મળ્યો નથી. જે અમે ન્યાય માંગ્યું છે અમને ન્યાય નથી મળ્યો. પીએસઆઈ સાહેબે એક તરફી કેસ ચાલ્યા છે અને સુસાઇડ નોટમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે આ પીએસઆઈ સાહેબે અમારી સાથે અન્યાય કર્યો છે, અમને ન્યાય મળવો જોઈએ. જયેન્દ્રભાઈ કોસ્ટીની સાથે મળીને અમારી સાથે ષડયંત્ર રચ્યું છે અને અમને મારા ફાધરને ખોટી કલમ લગાવીને એક નાઇટ પોલીસ સ્ટેશન બી રહેવું પડ્યું હતું. વારંવાર એ ભાઈને અમે એકવાર સમજાયો કે ભાઈ આ મારી માર્જિંગની જગ્યા છે, તો માર્જિંગની જગ્યામાં તારે છોડીને તારે જે કરવું હોય તારી દુકાનમાં તું કરી શકે છે, તો માર્જિંગની જગ્યામાં તું કરે છે એ વ્યાજબી નથી. એને સમજાયો પણ એ કે તમારી થાય એ કરી લો, હું તો કરીશ. અને રજાના દિવસે એ કંઈકનું કંઈક પ્લેટ મેલે, ટેકા મેલે, એવી રીતે થોડું કામ કરે. એમાં પછી કેસ થયો એમાં ગોયલ સાહેબે બહુ રસ લીધો અને પ્રેમજીભાઈને ગુનેગાર કરી નાખ્યા. એટલો મોટો ગુનો કરી નાખ્યો, એક શબ્દ એમને વાપર્યો નથી ખરાબ અને બોલ્યા નથી, તો પણ એમને ગુનેગાર કરી. અને કે 100 નંબર ઉપર એમને ફોન કર્યો છે ને, એટલે એમનું જ સાંભળવામાં આવશે, તમારું સાંભળવામાં નહીં આવે. સુસાઇડ નોટમાં જયેન્દ્ર કોષ્ટી અને બિગ બજારના પીએસઆઈ ગોહિલા નામના ઉલ્લેખ સાથે લખાયું કે આ બંને મળીને તેમની પર ખોટા કેસ કરવાનું દબાણ કરે છે. આ બંને વ્યક્તિના ત્રાસથી આત્મહત્યાનું પગલું ભરવું પડતું હોવાના લખાણને આધારે કાગડાપીઠ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આત્મહત્યાનું કારણ પ્રાથમિક રીતે પાડોશી વચ્ચેના ઝઘડાનું જણાઈ રહ્યું છે. સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે. એ સુસાઇડ નોટ મુજબ એમણે બે વ્યક્તિઓ પાડોશી જયેન્દ્ર કોષ્ટી અને નરેન્દ્ર કોષ્ટી તથા સબ ઇન્સ્પેક્ટર ગોહિલ તરફ પણ તેમણે આક્ષેપ કરેલા છે કે આ લોકો મને પરેશાન કરી રહ્યા છે. એ બાબતે ચિઠ્ઠી પણ પોલીસે અત્યારે બરામદ કરી છે અને એમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.